જો અહીંયા હું તમને કહી દઉં કે અમે કોઈ ધર્મવાદની રાજનીતિમાં પણ નથી માનતા, સૌના સાથ સૌના વિકાસથી જ ચાલીએ છીએ. વાત આવે ટિકિટ ડિસ્ટ્રીબ્યુટરની તો તમને કદાચ ખ્યાલ નહીં હશે, કોર્પોરેશનની ઇલેક્શનમાં જોઈ શકો છો દરેક સમુદાય છે ને એમાં મુસ્લિમ સમુદાયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે માત્ર લોકસભાની ઇલેક્શન સોરી વિધાનસભાની ઇલેક્શનને લઈને તમે એવું ના કહી શકો કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ધર્મનો સમાવેશ કરતી નથી. અમે અહીંયા મુસલમાન સમુદાયને પણ એક ધર્મની દ્રષ્ટિએ નહીં પરંતુ ગુજરાતની જનતાની દ્રષ્ટિએ જોઈએ છીએ અને એના જે પણ સમસ્યાઓ છે એના તરફથી જે પણ અવાજો એની જે પણ સમસ્યા ઉઠે છે એને પૂરેપૂરું નિરાકરણ કરવાના પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરેલા જ છે, સરકારશ્રીએ કરેલા જ છે. આજ સવાલ હું ભાર્ગવજી આપને કરવા માંગુ છું કે કેવું વલણ જોવા મળી રહ્યું છે કોંગ્રેસનું અને ભાજપનું મુસલમાનો માટે. બહુ જ હું એ વાત સાથે થોડો ડિફર થઈશ કે મુસલમાનો માટેનો સમીકરણો બીજેપીના સેમ છે, કારણ કે આજ સુધીના ઇતિહાસની અંદર ક્યારે મુસ્લિમોને કોઈ મોટી જગ્યા આપવામાં આવી નથી બીજેપી દ્વારા, કે ના તો ક્યારે ટિકિટ આપવામાં આવી છે. એક જ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનની અંદર એક જ વખત એક પ્રયોગ થયો હતો અને એ પણ મુસ્લિમ આઈએએસ ઓફિસરને ટિકિટ આપવાનો પ્રયત્ન કર્યો જે બુરી રીતે હાર હતા. એ સિવાય જ્યારે મુસ્લિમ સમુદાયની વાત કરવામાં આવે તો મુસ્લિમ સમુદાયને બીજેપીએ ક્યારેય મહત્વ આપ્યું નથી. મને અમારા આટલા વર્ષોની કારકિર્દી અને સાયકોલોજીના આટલા વર્ષોના ઇતિહાસની અંદર મેં ક્યાંય મુસ્લિમને બીજેપી દ્વારા ટિકિટ અપાઈ હોય એવું જોયું નથી. એક પણ મુસ્લિમને ક્યારે ટિકિટ અપાઈ, બોર્ડ નિગમની અંદર પણ મુસ્લિમને કોઈ જગ્યાએ ત્યાં આગળ એની નિમણૂક થઈ હોય એવું મને યાદ નથી. સિવાય કે લઘુમતી આયોગ બોર્ડની અંદર ગનીભાઈને એક જ વખત, વડોદરાવાળા ગનીભાઈને એક જ વખત લઘુમતી આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને એ કેશુભાઈની સરકાર વખતે. એ સિવાય ક્યારેય મુસ્લિમને એક જ માત્ર મુસ્લિમને ગરીબેને એક જ વખત લઘુમતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એ સિવાય ક્યારેય મુસ્લિમોને કોઈ પ્રાધાન્ય બીજેપી દ્વારા અપાયું નથી. એનો અર્થ એવો નથી કે મુસ્લિમો પ્રત્યેનો અણગમો દેખાવામાં આવે, પણ બહુ જ સ્પષ્ટ વસ્તુ છે કે મુસ્લિમથી આગળ છે બીજેપી દ્વારા કાયમ કરવામાં આવી છે. એ પછી જનસંઘ હોય કે 80ના દાયકામાં બીજેપીનો જન્મ થયો હોય, પણ એ સમુદાયને અલગ જ રાખવામાં આવ્યો છે અને એ નિર્વિવાદ સત્ય છે. બિલકુલ ભાર્ગવજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે એક્ઝિટ પોલ સામે આવ્યા હતા ત્યારે ચીની કંપનીઓનું પણ કહેવું હતું કે આગામી સરકાર ભાજપની સરકાર બને, આ સાથે જ જે રીતે સવારથી લઈને એક્ઝિટ પોલ ચાલી રહ્યા હતા, રુઝાન ચાલી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક થોડીક પોઈન્ટ આગળ ચાલી રહી હતી તો તરત જ શેરબજાર ગગડીને 700 પોઈન્ટ નીચે આવી ગયું હતું. ત્યારબાદ જે રીતે ફરી એકવાર ભાજપનો આંકડો ઉપર ગયો તો શેરબજાર 200 પોઈન્ટમાં વધારો જોવા મળ્યો હતો. આ બધા પરિબળો પર આપનું શું કહેવું છે? બહુ જ અગત્યની વાત કરી કે શેરબજાર અને આની સાથેના સંબંધોની. આ જ વાત કદાચ ગુરુવારે મેં બીજી એક ચેનલ ઉપરની મારી ચર્ચાની અંદર પણ મેં આ જ વાત કરી જ્યારે એક્ઝિટ પોલ બહાર આવ્યા ત્યારે. અને એક્ઝિટ પોલ જ્યારે બહાર આવ્યા ત્યારે એક્ઝિટ પોલની વિશ્વસનીયતા વિશે મેં પોતે 6 એક્ઝિટ પોલ કરેલા છે અને 3 પોલ પણ કરેલા છે 6 ઇલેક્શનની અંદર. આ જ ઇલેક્શન એવું હતું કે જેની અંદર મેં એક્ઝિટ પોલ કે 3 પોલ નથી કર્યા, એ સિવાયના 6 ઇલેક્શનમાં કર્યા છે અને દરેકમાં હું સાચો પડ્યો છું. પરંતુ એ એક્ઝિટ પોલને પ્રી પોલ કરવાની એક સિસ્ટમ હોય છે, તેને ક્યુબિક સિસ્ટમ કહેવામાં આવે છે. આ ક્યુબિક સિસ્ટમનો ક્યાંક ને ક્યાંક આ વખતે એક્ઝિટ પોલની અંદર અભાવ હતો અને એના કારણે ગુરુવારે મેં એક અન્ય ચેનલ ઉપર જઈને વાત કરી હતી ત્યારે ગુરુવારે મેં કહ્યું હતું કે શુક્રવારે બજાર તેજીમાં આવશે આ એક્ઝિટ પોલ પછી શેરબજાર. ત્યારે આ જ મુદ્દો હતો કે શેરબજાર શુક્રવારે તેજીમાં આવ્યું અને સોમવારે જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે શુક્રવાર એની અંદર ગાબડું થયું અને ગાબડું થતાની સાથે જ મંદીના સોદા થયા છે. અને તમને એ જણાવી દઉં કે 25 ડિસેમ્બર પછી શેરબજારનો એક ટ્રેન્ડ રહ્યો છે ગુજરાતની અંદર કે એફઆઈઆઈ જે છે એ એફઆઈઆઈ 25 ડિસેમ્બર પછી પોતાના પૈસા કાઢતી હોય છે અને 15 જાન્યુઆરી પછી ફરી પાછા પૈસા ઇન્વેસ્ટ કરતી હોય છે, કારણ કે ક્રિસમસના સમયગાળાની અંદર આ શેરબજારનો ક્રેક એક આવતો હોય છે અને 15મી પછી એટલે મંદીનો એક મોટો સોદો શેરબજારની અંદર છેલ્લા 3 દિવસમાં એક્ઝિટ પોલ આવ્યા પછી થયો છે. અને મંદીનો સોદો જે થયો છે એની અંદર ક્યાંક ને ક્યાંક શેરબજારને શેર બ્રોકરોનો બહુ મોટો ફાયદો થયો છે. એટલે જ તમે માર્ક કરો કે પહેલા ચૂંટણીના પહેલા ફેઝની અંદર સટ્ટો રમાયો હતો પણ ચૂંટણીના બીજા ફેઝની અંદર જે સટ્ટા બેટિંગના બજારની અંદર સટ્ટો લેવાનું બંધ થયું હતું. આ જ ઇન્ડિકેશન આપતું હતું કે એક્ઝિટ પોલના રિઝલ્ટ પછી શેરબજાર ઉંચકાશે અને શેરબજાર ઉંચકાઈને અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે શેરબજાર એ દિવસે પડશે અને એનામાં
મંદીનો એક મોટો સોદો મોટા પાયે થશે. એટલે આ પોલિટિક્સ સાથે આખોય વાસ્તુને જોડી શકાય એમ નથી, પરંતુ આ ઇન્ડિકેશન આજના નથી, વર્ષોથી આ પ્રકારના ઇન્ડિકેશન ગુજરાતની અંદર, ગુજરાતના શેરબજારની ગુજરાતની અંદર જોવા મળે છે, અને શેરબજારની અંદર આ ઇન્ડિકેશન પહેલેથી જોવા મળે છે. અને એક્ઝિટ પોલની સાથે અને પ્રી પોલની સાથે શેરબજારની સેન્સિટિવિટી ક્યાંક ક્યાંક કનેક્ટ થતી હોય છે, અને એની અંદર મંદીનો સોદો જે રમવાવાળા છે એ શેરબજારની અંદર મંદીનો સોદો રમી જતા હોય છે, અને મોટો નફો પણ એ જ મહિના દોઢ મહિનાની અંદર કમાઈ લેવામાં આવે છે. જી જી બિલકુલ ભાર્ગવજી, તો જેથી કરીને ગ્લોબલ ટાઈમ્સે પણ જણાવ્યું હતું કે ચીની કંપનીઓ ઈચ્છે છે કે ફરી ભાજપ સરકાર આવે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ભાજપનો વિકાસ ચીન સુધી ગયો હોય તેવું કહી શકાય. સવાલ વિકાસ એ બહુ અઘરો શબ્દ છે, કારણ કે હું વિકાસની વાત સાથે હું થોડોક ડિફર થઉં છું, કારણ કે વિકાસ છે ને લેફ્ટના ડિક્લાઇન પછી વિકાસના એટલે રાઇટિસ જે પદ્ધતિ આવી એના કારણે વિકાસનો નામના નામે યુનો નેચરલ રિસોર્સ વી હેવ એક્સપોર્ટ નેચરલ રિસોર્સિસ એન્ડ લાઇક એનીથિંગ. When we are talking about a development, we say the poor people that throw them out from that side. When we are talking about the mines ની તમે વાત કરો તો, તમે ઝારખંડની વાત કરો તો ઝારખંડની અંદર ભગવાન માઝીજી આંદોલન ચલાવી રહ્યો છે. શું છે? વિકાસના નામે ત્યાં આગળ માઇન્સ બનાવવામાં આવે અને ત્યાંના આદિવાસીઓ ફેંકી દેવામાં આવી ગયા છે. આ ધીસ ઇઝ નોટ અ ડેવલપમેન્ટ. ગુજરાતની અંદર બી તમે કેટલાક પટ્ટાને જુઓ તો એ ડેવલપમેન્ટને હું બહુ જુદી રીતે જોઉં છું. બાપ દાદાની કમાયેલી જમીન વેચીને માણસે 2 કરોડનો બંગલો કે ફ્લેટ લઈને ત્યાં આગળ રહેતો થયો અને ઓડી ગાડીમાં ફરતો થયો એને હું વિકાસ તરીકે જોતો જ નથી. આ વિકાસનું પરિભાષા છે જ નહીં. તમારી જૂની પૂંજીને વેચીને તમે ત્યાં આગળ બેઠા છો. આ ડેવલપમેન્ટને તમે બહુ જુદા પરિપ્રેક્ષમાં જોવાની જરૂર છે, કારણ કે તમારો સોશિયો ઇકોનોમિક સિનારિયો બદલાયો છે. હું તમને બહુ સાદી વાત કરું કે હું પોતે વિકાસની સાથે સંમત, એટલા માટે મને પણ લોકો સવાલ કરે છે કે તમે પોતે વિકાસ નથી કર્યો, પહેલાં 2-વ્હીલરમાંથી તમે 4-વ્હીલરમાં આવ્યા છો. તમે પહેલાં 200 રૂપિયાનું શર્ટ પહેરતા તેના બદલે હવે 3000 રૂપિયાનું શર્ટ પહેરતા થાય છે કલર પ્લસનું. તો આ મને વિકાસ મળે જ છે, વિકાસ તો મને ફાયદો મળે છે, પણ મારો સોશિયો ઇકોનોમિક સિનારિયો બદલાઈ ગયો છે. આજે સોશિયો ઇકોનોમિક સિનારિયો જુદી રીતે બદલાયો છે. માણસ આજે દાળ ભાત રોટલીને શાક માટે કમાતો જ નથી. મારો પટાવાળો છે એનો જે પગારનું ધોરણ છે એટલું મારા ટેલિફોનના બિલનું આવે છે. તો આજે માણસ જે કમાય છે ફોન ફ્રીઝ કલર ફોન ફ્રીઝ ટીવી મોબાઈલ એસી કાર આના માટે કમાતો થયો છે. આ એક મોટો એક બબલ છે. That is that runs you and drives you in a different way. Because in last 10 years the socio-economic scenario has been changed like anything. So a change ne tame vikas ne ane development sathe sarkha hota ho to you have to think about the those auto rickshaw wala who are staying nearby you and they are facing a miserable life. ગુજરાતના વિકાસ મોડેલ ને સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કર્યો છે, ત્યારે જ ભૂતકાળમાં જીતેલા રાજ્યો ભારતીય જનતા પાર્ટી જીતી છે. ઇવન પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના વિકાસ મોડેલ ને પ્રસ્થાપિત કરી અને એની ભાષણોમાં બોલતા હતા કે ગુજરાત જેવો હું વિકાસ કરવાનો છું. વિકાસ ઉપર તો આંગળી ચીંધવામાં આવશે ત્યારે હું 100% ડિફેન્સ કરીશ, કારણ કે કૃષિ ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થયો છે, મેટ્રો ટ્રેન બુલેટ ટ્રેન જેવા ડેવલપમેન્ટ થયા છે, સુરક્ષાની દ્રષ્ટિએ મહિલા સશક્તિકરણની દ્રષ્ટિએ દરેક જગ્યાએ ડેવલપમેન્ટ છે. એક પણ કોઈ પણ આમ નાગરિકને પૂછી લેજો, આમ નાગરિકના સર્વે તમને કહી દેશે કે ગુજરાતમાં વિકાસ થયો છે. એટલે રેશ્માજી હું આપને પૂછવા માંગીશ કે આપની જે વાત છે કે કૃષિ ક્ષેત્રનો વિકાસ થયો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે, એનું નક્કી ક્યારે થયું હતું, કઈ સાલમાં અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે બન્યો, આપનો આપનો અવાજ નથી આવતો. ચીમનભાઈના સમયની અંદર આ નક્કી થયું અને બન્યો છે 2004 ની અંદર. તો તમે શું આને આ લાંબા ગાળાને માત્ર ભાજપનો વિકાસ કહેશો?
કેશુભાઈની સરકારની અંદર ડેમના દરવાજા ભારતી જે કરે એનો જ વિકાસ કહેવાય. નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. ભાર્ગવજી રેશમાજી, હું આપને એક વધારે સવાલ, છેલ્લો સવાલ પૂછવા માંગુ છું. આજ જો બે નિર્ણય ગુજરાત કે અંદર આયે હૈ, હમ ઇતના તો કહી સકતે કે ગુજરાત કી જનતા જાગૃત હુઈ, લેકિન અભી બહુત હી જાગૃત હોને કી જરૂરત હૈ. પોલિટિકલી સુરત, રાજકોટ ઓર અમદાવાદ કે કુછ ઇલાકો મેં 12 से 15 સીટો પર જો 200 से लेकर 800 और 1000 તક જો હાર જીત કા જો અંતર રહા હૈ, વહાં પર ઈવીએમ ટેમ્પરિંગ કા બડા મુદ્દા હૈ. ગુજરાત કે અંદર સુરત ઓર ખાસ તોર પર રાજકોટ કે અંદર મેને દેખા, એક બહુ હી સોચને વાલી બાત યે હૈ કે જીસ ઈવીએમ કે અંદર રિકાઉન્ટિંગ હુઈ હૈ, ઉસી કે અંદર કઈ બાર ચેન્જ હુએ હૈ. મતલબ કોઈ 300 વોટો સે જીત રહા હો, રિકાઉન્ટિંગ હોતી હૈ તો વો 6000 વોટો સે જીતા હુઆ હૈ. લાખાભાઈ ભરવાડ કી જહાં તક વિરંગાઓ કી બાત હૈ, તો યે સારી બાતે ઈવીએમ કે લિયે ભી સોચને વાલી બાત હૈ. મેને પિછલે 3 દિનો સે લગાતાર ઇસી મુદ્દે પર બાતચીત કર રહા હું, ઓર મેને જહાં જહાં જીસ જીસ વિધાનસભા ક્ષેત્ર કો લેકર જો મેને ટ્વીટ કી થી, વો દેખને વાલી બાત હૈ કે વહાં પર 200, 300, 400 વોટો સે કા યા ભાજપા જીતી યા કાંગ્રેસ જીતી હૈ. દૂસરી બડી બાત હૈ કે ના મેં કોઈ રાજકીય પાર્ટી યા ના કોઈ મેં કિસી પાર્ટી કા પદાધિકારી હું, એટલે સ્વાભાવિક હૈ કે હમારા જો આંદોલન હૈ વો જારી રહેગા ઓર મજબૂતાઈ સે. મતલબ આને વાલી 25 તારીખ જલ્દ સે જલ્દ ઇસ આંદોલન કો શરૂ કરેંગે. દૂસરી એક બડી ઓર સમજને વાલી બાત યે થી કે સુરત કે અંદર જો વરાછા સીટ હૈ, કામરેજ સીટ હૈ, વહાં પર 1 લાખ સે અધિક પટેલ સમુદાય કે વોટ હૈ, તો વહાં પર જો હાર જીત કા માયના રખતા હૈ વો યે નહીં રખતા કે હમ હારે યા હમ જીતે, લેકિન બડા મુદ્દા યે રખતા હૈ કે ઇતને સારા ક્રાઉડ સભા મેં હોને કે બાવજૂદ ભી યે સારા મામલા ક્યું હુઆ. દૂસરી એક બડી બાત હૈ કે કઈ સારે ઈવીએમ જો બિના સીલ હુએ ખુલે થે, મતલબ રાજકોટ ગ્રામ્ય કે અંદર થા, વિજયભાઈ રૂપાણી જો સીએમ થે ઉનકે એરિયા કે અંદર થા, માનસા કે અંદર થા, વિસનગર કે અંદર થા ઓર કામરેજ ઓર વરાછા કે અંદર, તો યે સારે મુદ્દે ભી સોચને લાયક હૈ. ઓર બડી બાત તો યહી કહુંગા કે હમારી જો બાતે થી વો હમારે સ્વાર્થ કી નહીં, જનતા કે અધિકાર કી ઓર સ્વાર્થ કી થી. હાર જીત માન લો જો ભી હુઈ હૈ, લેકિન મેં કહેતા હું કોંગ્રેસ પાર્ટી કો ઓર બહુત સારે વિપક્ષ કે દલો કો ભી એકજુટ હોકર ઈવીએમ કે ખિલાફ મુહિમ છેડની ચાહીએ. અગર એટીએમ હેક હો સકતે હૈ તો ઈવીએમ ક્યું નહીં. અગર રિકાઉન્ટિંગ મેં જો હી જો મતગણના હુઈ થી, અગર રિકાઉન્ટિંગ મેં ઉસકે અંદર ચેન્જ હોતા હૈ તો ઇસ પર સોચને વાલી બાત હૈ. મુજે ભરોસા હૈ કે ગુજરાત કી જનતા ને જો ભી નિર્ણય લિયા હૈ અચ્છા હી લિયા થા, લેકિન પૈસો કે જોર ઓર પૂરે હમારી ભાષામાં હમ યહાં પર કહેતે ઘટિયા સોચ કી દિમાગ કી વજહ સે યે પૂરા પ્લાન ભાજપા કી ઓર સે કિયા ગયા. યે કોઈ ચાણક્ય ફાણક્ય કી રણનીતિ નહીં થી, યે તો પૈસો કા જોર ઓર કહીં ના કહીં કુછ ઇલાકો મેં જો ઈવીએમ કા મામલા ચલાયા વો બડા મુદ્દા હૈ. હમારા આંદોલન આને વાલે દિનો મેં જલ્દ સે જલ્દ શરૂ હોગા, વહી આરક્ષણ કા મુદ્દા, વહી કિસાનો કી કર્જા માફી ઓર કિસાનો કો સહી ફસલ કે દામ દેને કા મુદ્દા ઓર બેરોજગારી કે મુદ્દે પર હમ લડાઈ જારી રહેંગે. ઓર મુજે ભરોસા થા, મેને કહા થા કી હાર જીત મતલબ ભાજપા 100 સીટ, 98 સીટ યા 102 સીટ ઓર કોંગ્રેસ 80 સીટ, 82 યા 85, મતલબ કોઈ ઈવીએમ પર શંકા ના કર સકે એસા માહોલ બનાયા ગયા હૈ. કોઈ વાત નહીં, ગુજરાત કે અંદર ટેમ્પરિંગ કરકે ચુનાવ જીતને વાલી ભારતીય જનતા પાર્ટી કો મેં શુભકામનાએ દેતા હું કે આને વાલે 5 સાલ હમારે જૈસે આંદોલનકારીઓ કે ખિલાફ આપકો હમ પર અત્યાચાર તો કરને પડેંગે, હમ જેલ મેં જાને કે લિયે તૈયાર હૈ, લેકિન હમારી લડાઈ જારી રહેગી વહી ખુમારી કે સાથ, વહી અભિમાન કે સાથ ઓર વહી દાદાગીરી કે સાથ, એક ક્રાંતિકારી ભાવના સે હમ ભારતીય જનતા પાર્ટી કે ખિલાફ લડતે રહેંગે. હાર્દિક, કોઈ પ્રમાણ હૈ આપકે પાસ જો આપ ઈવીએમ કી બાત કર રહે હૈ, કિસ પ્રમાણ કે આધાર પર આપ કહે રહે હૈ? દેખો ઘણી બધી જગ્યાએ લાસ્ટ ટાઈમ તમે જો લાસ્ટ ટાઈમ આપ દેખ સકતે હો કે 6 યા 7 પાટીદાર એમએલએ કોંગ્રેસ મેં થે, ઇસ બાર જ્યાદા હો ગયે. મતલબ પાટીદાર ઇલાકો મેં તો કાફી ભાજપા કે ખિલાફ રુઝાન આયે, મતલબ વોટ ડાલે ગયે થે, લેકિન જહાં તક મેં કહી રહા હું સુરત
अहमदाबाद पूर्व और राजकोट के अंदर जो चीज देखने को मिली वो 100% यही है, ताकि आप भी मुझे सवाल कर सके कि हार्दिक का जादू नहीं चला। लेकिन मैं बार बार यही कहता हूँ कि मैं एक आंदोलनकारी हूँ, मेरा काम था सिर्फ भाजपा के खिलाफ काम करना, क्योंकि उन्होंने हमारे समाज पर अत्याचार किया। लेकिन बड़ा मुद्दा यही है, क्या भाजपा सत्ता के अंदर बैठ गई है तो इन करोड़ों लोगों का आंदोलन गलत था? अगर हार्दिक अकेला मांगता तो गलत था, हार्दिक के साथ 100 लोग 50 लोग या 1000 लोग मांगते तो गलत था। आज 1 करोड़ से ज्यादा लोग भाजपा के खिलाफ लड़ रहे थे, वो एक बड़ा मुद्दा है। स्वाभाविक तौर पर हम कह सकते हैं कि भाजपा जीती, और अब सही है कि जो जीता वही सिकंदर, चाहे वो 93 सीटों से जीता हो, लेकिन उसको हम जीत कह सकते हैं। आपके लिए पर्सनल को जोड़ते हुए, नोटा के जो कैंडिडेट है 5 लाख वोट तो सिर्फ नोटा को मिला है, 180 का आंकड़ा अभी चल रहा है, कांग्रेस की परफॉर्मेंस अच्छी हुई है, वोट प्रतिशत ज्यादा। नहीं नहीं नहीं, जो के मुकाबले बीजेपी डाउन है, ईवीएम टैम्परिंग कैसे आखिर? देखो मैं यही कहता हूँ कि आपने भी कहा कि कांग्रेस ने अच्छा प्रदर्शन किया है, ताकि हम ईवीएम पर कि ज्यादा से ज्यादा शंका ना कर सके कि ईवीएम में कुछ नहीं हुआ, क्योंकि अगर लाना था तो बीजेपी 125 ला लेती और कांग्रेस को 60 तक खड़े कर देते। देखो मैं यही कहता हूँ, जो जीता वही सिकंदर, कांग्रेस ने अच्छा प्रदर्शन किया नहीं किया वो मेरे लिए मायने नहीं रखता। हमारे लिए मायने ये रखता है कि जनता, आज हम स्वतंत्र भारत में रहते हैं, हमने वोट किया, उसके बाद भी हम सोच रहे हैं कि हमारा वोट सही जगह पड़ा है या नहीं पड़ा, वो एक दुख की बात है। और मैं बार बार कहता हूँ कि कैलकुलेटर के अंदर ऑफ की स्विच नहीं होती, फिर भी हम उसको ऑफ करते हैं। एटीएम के अंदर भी हैकिंग होती है, एटीएम के लिए भी सरकार ने कहा था कि एटीएम के अंदर हैक हो रही है, जनता को ध्यान देना चाहिए, तो ईवीएम पर भी हमें सोचने वाली बात है। दूसरी एक बड़ी बात कहता हूँ कि हम ईवीएम का उपयोग क्यों करते हैं, क्योंकि जल्द से जल्द मतगणना हो और इसके अंदर कुछ गलत ना हो। लेकिन 9 तारीख और 14 तारीख का ईवीएम हमें 5 दिन 7 दिन और 10 दिन और हिमाचल का 1 महीने तक हमें बंद कमरे में रखा गया। ये बार बार चुनाव कमीशन के अंदर लोगों ने FIR मतलब पूछा भी उनको FIR भी किया अंदर की, भाई यहाँ पर नमो नाम का वाईफाई क्यों चल रहा है, यहाँ पर कई ऐसी आदिवासी सीट पर जहाँ पिछले दरवाजे को तोड़कर कुछ लोग अंदर जाते, तो ये सब सोचने वाली बात है। सोचोगे तो मैं मानता हूँ कि आने वाले भविष्य में काफी अच्छा होगा। आंदोलन करेंगे आप देखो, हम मुद्दा होगा, मैंने बार बार कहा था कि हम इस मुद्दे पर बड़ी बात कहेंगे, बड़ी बहस भी करेंगे और काफी लड़ेंगे, क्योंकि मैं मानता हूं कि जो जापान, इजराइल, जो टेक्नोलॉजी के मामले में इतने बड़े देश है, फिर भी वो अपने देश का चुनाव टेक्नोलॉजी के भरोसे नहीं करता, तो आज हमारे देश के अंदर ये सारी बात होती है, तो हमें सोचने लायक है। देखो मैंने तो, देखो हमें जितना भी हमारे सूत्रों के द्वारा हवालों से जितनी भी माहिती थी, मैंने नाम लिखा है, हमने नाम शायद सोशल मीडिया में कहा था, सुजल शाह नाम का एक बड़ा अहमदाबाद की एक बड़ी कंपनी है जो भारतीय जनता पार्टी के साथ काफी कनेक्टिविटी है, उन्हीं के कंपनी के द्वारा ये पूरा मामला चलाया गया है। आप जहाँ तक देखो आदिवासी एरिया के अंदर, खासतौर पर आदिवासी समुदाय और खासतौर जहाँ ठाकुर और पाटीदार वोट बैंक है, वहां पर ईवीएम का ज्यादा उपयोग हुआ है। सूरत के अंदर देखने वाली बात है कि वराछा सीट के अंदर टोटल 1,57,000 वोट, टोटल वोट है उसके अंदर, पटेलों का 1,10,000 वोट है। तो ये सारी बातें कहीं ना कहीं हमें भी देखनी पड़ेगी, गुजरात के अंदर लोगों को भी समझनी पड़ेगी। और मैं अभी भी कहता हूँ गुजरात की जनता जागरूक हुई है, लेकिन बहुत जागरूक होने की जरूरत है। गांव में विकास नहीं हुआ, गांव ने तो अपना जवाब दे दिया, लेकिन सूरत राजकोट के अंदर ये सारा मामला बनाकर यही दिखाने वाले थे कि हमारा जो GST था वो सही था, लेकिन 150 के पार तक की जो बात थी वहां तक तो मैं मानता हूँ कांग्रेस को भी शुभेच्छा देता हूँ, कांग्रेस ने भी काफी अच्छा किया। कितना बड़ा झटका है आपके राजनीतिक भविष्य पर? देखो मैं 23 साल का हूँ और 23 साल की उम्र में राजनीतिक भविष्य की बात तो धीरे धीरे आगे करेंगे, मतलब 23 साल और 28 साल का होऊंगा। 28 साल में लोग अभी यूथ के प्रेसिडेंट बनते, 30 साल की उम्र में लोग यूथ के प्रेसिडेंट बनते। मुझे जो पाना था मैंने पा लिया, जो खोना था मैंने खो लिया। मैं खुली किताब हूँ और खुली किताब के आधार पर चलूंगा।
जितनी भी लड़ाई करूंगा संघर्ष वाली लड़ाई करूंगा, बुजदिलों के तरह मैं घर में बैठे नहीं रहने वाला। मेरी जो स्पष्ट बात है मैं अगले 5 दिन में शुरू कर दूंगा, क्योंकि मुझे तो गांव गांव घूमना है लोगों को। अब तो मैं शहर में ज्यादा घूमूंगा। राहुल गांधी से आपके अच्छे संबंध है, राष्ट्रीय अध्यक्ष वो बन गए हैं, आपने उनका साथ दिया है, 2019 लोकसभा चुनाव आने जा रहा है, किस तरह की रणनीति आगे होगी, क्या आप कांग्रेस का हाल मैंने स्पष्ट कहा है कि 2.5 साल के बाद सब सोचूंगा। तब तक मुझे अब घूमना है, गांव तो ज्यादा घुमा और शहर में घूमूंगा, क्योंकि शहर के लोगों ने क्या क्या कुछ समझ ही नहीं आया। अच्छा किया होगा लेकिन ईवीएम में गड़बड़ हो गई होगी, तो इस बात में देखा ऐसा क्यों कन्वीनियंट है? आप ईवीएम को ब्लेम नहीं करते, जो रिजल्ट आता है उसको स्वीकार करते, पर इनकन्वीनियंट है सिर्फ तब ईवीएम। देखो आ गया है तो क्या करोगे आप? मुझे ये नहीं समझ आता कि इस ईवीएम के अंदर 300 वोट कांग्रेस जीत रही है, जब रिकाउंटिंग होती है तो उसी सीट पर उसी ईवीएम में 6,000 वोटों से जीत दिखाई देती है। उसका मतलब ईवीएम में गड़बड़ तो हो रही है ना? बिल्कुल ना, मैं भारतीय जनता पार्टी को एक भी प्रकार का और दिल से अभिनंदन नहीं देता, क्योंकि यहाँ पर गड़बड़ कर कहीं ना कहीं बेईमानी कर जीत हुई है। और मैंने बार बार कहा था अगर ईमानदारी और फेयर चुनाव हुआ होता है यहाँ पर तो बिल्कुल भारतीय जनता पार्टी हारती। और बड़ी देखने वाली बात यह है कि 100 सीट जहां तक ईवीएम मतलब एग्जिट पोल कह रहा था 125, 120, 115, लेकिन 100 सीट पर वो भी शंका नहीं कर सकते, ऐसा मामले पर खड़ा कर दिया। पाटीदार ने शायद आपके जो दिया हुआ लाइन था उसके इसमें नहीं किया, वो तो ईवीएम मानते कि शायद आप जो चाहते थे वैसा नहीं आया। देखो स्वाभाविक है, हम तो यही चाहते हैं कि जो अत्याचारी और अहंकारी उन लोगों की हार हो। पहली बात पाटीदार वोट बैंक की जहां तक बात है तो पाटीदार इलोकाम में तो भारतीय जनता पार्टी की हार हुई है। हाँ एक दो मतलब मान सकते हैं विजय भाई रूपानी का एरिया मतलब राजकोट है, सूरत है, और जहां तक हम नितिन भाई की बात करते हैं नहीं नहीं सौराष्ट्र के अंदर सारी जगह अमरेली जूनागढ़ के अंदर राजकोट डिस्ट्रिक्ट के अंदर 2-3 सीट ये सारी सीट पाटीदारों की अच्छी तरह से हुई है। काफी भरोसा है, काफी अच्छा होगा, काफी लड़ेंगे। देखिए जहां आप जीत जाते हैं हार्दिक जी, जहां जीत जाते हैं तो ईवीएम आप बता दो ठीक है, जहां हार गए आप कह रहे हैं दादमूर की टेम्परिंग की गई। नहीं मैं तो बार बार कहता हूं और मैंने आज का नहीं 3 दिन पहले का कहा था कि ईवीएम में टेम्परिंग होनी है, क्योंकि भारतीय जनता पार्टी हार रही थी और जहां पर भी भारतीय जनता पार्टी के उम्मीदवार जीते वो ज्यादा से ज्यादा 200, 300, 400। हार्दिक एक सवाल, सुबह 8:30 बजे गिनती शुरू हुई, 8 बजे 8:30 बजे 9 बजे जो रुझान आने शुरू हुए उसमें कांग्रेस को बढ़त मिलनी शुरू हुई, उस वक्त सब कुछ ठीक ठाक था, जैसे जैसे वक्त बीतता गया तो रुझान बीजेपी के पक्ष में आने लगे, उसके बाद ये सवाल उठने लगे। ऐसा क्यों है कि शुरुआती रुझान में कोई सवाल नहीं उठे? सवाल बाद में तो 3 दिन पहले से सवाल उठा रहा हूँ और मैं तो सुबह सोमनाथ से निकला इसलिए भी इतने बजे पहुंचा और जहां तक मुझे जितना समझा था जितना मोबाइल से देख रहा था उतना सही था। लेकिन जो भी कांग्रेस को मिला है अब उनको भी समझना है क्या करना है, लेकिन ईवीएम के खिलाफ हमारी लड़ाई जारी है। कांग्रेस जो सीटें जीती है उसमें ईवीएम टेम्परिंग नहीं हो सकती है क्या? उसमें कोई हरिश्चंद्र का मोहर लगी हुई है कि वो सारी सीटें? नहीं बिल्कुल नहीं लगी, उसमें तो किसी को लग सकता है कि वो हरिश्चंद्र की मोहर हो सकती है। हम तो बार बार कहते हैं कि जहां तक बात रही है गुजरात के अंदर, गुजरात के अंदर 6 करोड़ में से 5 करोड़ लोग तो आंदोलन चला रहे हैं और जहां तक भारतीय जनता पार्टी के खिलाफ लोगों का एक आक्रोश था और उसी आक्रोश में जहां ज्यादा था वहां से लोगों को मतलब भारतीय जनता पार्टी जीत रही है तो उस पर शंका करना चाहिए। देश हमारा देश लोकतांत्रिक है, सिर्फ ईवीएम वो हमारा देश का भविष्य तय करता, आने वाली सरकारें कौन है? कांग्रेस पार्टी मेरी ये बात है, हमारे देश के अंदर ईवीएम से हमारा देश चलता है, जो भी सत्ता आती है तो इस पर सिर्फ हंसी या बातचीत करके नहीं उस पर मनोमंथन करना काफी जरूर है, विचार विमर्श करना काफी जरूर है ताकि क्या हो सकता है क्या नहीं वो हमें समझ आपने जो कहा है, आपने कहा कि इंजीनियर्स बुलाए गए थे बाकायदा, देखो इलेक्शन कमीशन ने बाकायदा डेमो दिया था कि आकर के हैक करके मशीन दिखा दीजिए, आप चैलेंज स्वीकार करते हैं कि इलेक्शन कमीशन कह रहा है कोई देखो मेरे पास इतनी जानकारी नहीं है कि कैसे हैक किया जाता है, कैसे कैलकुलेटर के अंदर एनजीओ है आपके पास इंजीनियर सोर्स कोड के द्वारा कई सारे ईवीएम हैक हो सकते हैं। मैं ये कहता हूँ कैलकुलेटर के अंदर ऑफ स्विच नहीं होती, फिर भी हम उसे ऑफ कर सकते हैं 2-3 स्विच दबा के, हर चीज हो सकता है। अरे हमारा शरीर भी भगवान ने बनाया है तो डॉक्टर कुछ भी कर सकता है, तो मानव के द्वारा बनाए हुए ईवीएम में क्या कुछ नहीं हो सकता? हो सकता है देखो
बिल्कुल हो रहा है, मैं 100% कहता हूँ। तो प्रूफ ढूंढेंगे ना, तीन दिन चार दिन पहले से आपको इंजीनियर ने बता दिया है सॉफ्टवेयर हैक हो रहे हैं, ब्लूटूथ से हो रहा है, तो वो आप कहीं साबित तो करेंगे? बिल्कुल करेंगे, और गुजरात के भारत देश के अंदर जितने भी विपक्षी दल है उनको साथ रखकर मैं तो सिर्फ इतना ही विनती करूंगा कि आने वाला चुनाव चाहे कोई भी हो, बैलेट पेपर के सिवा सभी पार्टियों को बैकफुट पर चला जाना चाहिए। हमें चुनाव नहीं लड़ना, बैलेट पेपर से हम चुनाव लड़ेंगे। अभी आप एक बड़ा फैक्टर थे, आप खुद का आकलन कैसा करते हैं चुनाव के परिणाम को लेकर? देखो मैं तो अभी तो साथ ही टीवी स्क्रीन पर आप जो दृश्य जो रहा है, अमित शाह सीधा बीजेपी कार्यालय पहुंची चुका है। તો જણાવી દઈએ કે જે રીતે ભાજપને પોતાની જીત દેખાઈ રહી છે, ભાજપને સતત જીત તરફ વધુ ને વધુ બેઠકો મળી રહી છે, ત્યારે અમિત શાહ દિલ્હી ખાતેની ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે, ત્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે તેમનું અભિવાદન કરવા, સાથે જ તેમનું સ્વાગત કરવા, આ સાથે જ તેમના સ્વાગતની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી, ફૂલો સાથે જ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, સાથે જ મોટા મોટા ઝંડા બેનરો સાથે, આ ઉપરાંત ભાજપના કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। અમિત શાહના સ્વાગત માટે મોટી જનમેદની ઉમટી છે, દિગ્ગજ નેતાઓથી લઈ કાર્યકરો સુધી તમામે તમામ વ્યક્તિઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ અમિત શાહ ત્યાં હાલ પહોંચી ચૂક્યા છે। અમિત શાહે તમામે તમામ વ્યક્તિઓનું અભિવાદન ઝીલ્યું હતું અને સાથે જ ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત ગુજરાત પર રાજ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અમિત શાહ દિલ્હી ખાતે આવેલી ભાજપની કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। તો આ સાથે જ બીજેપી કાર્યાલય ખાતે અમિત શાહ પહોંચી ચૂક્યા છે, સાથે જ મોટી સંખ્યામાં લોકો તેમજ કાર્યકરો, ભાજપના કાર્યકરો ત્યાં ઉપસ્થિત છે, ભાજપના કાર્યકરો તેમનું સ્વાગત કરવા માટે જોડાયા છે, આ સાથે જ બેઠક યોજાશે, આજે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે, સાથે જ ભાજપ જે રીતે ગુજરાતમાં, સાથે જ હિમાચલમાં પણ ભાજપની સરકાર આવી છે, તમામે તમામ ચારે તરફ ભાજપની સરકાર જશ્નના મૂડમાં જોવા મળી રહી છે। તો અમિત શાહ તો જણાવી દઈએ કે અમિત શાહ મોદીના ખાસ માનવામાં આવે છે, સાથે જ અમિત શાહને ભાજપના ચાણક્ય પણ માનવામાં આવે છે। તો જણાવી દઈએ કે અમિત શાહે જો કે આ ઇલેક્શનને લઈને 150+ની સીટનું વાત કરી હતી, આગાહી કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપના ચાણક્ય ગણાતા એવા અમિત શાહની નીતિ ક્યાંક ને ક્યાંક ખોટી પડી છે, પરંતુ ભાજપની સરકાર જરૂરથી આવી છે। તો જે રીતે CNX ના એક્ઝિટ પોલ પ્રમાણેની વાત કરવામાં આવી હતી, 110-120ની ભાજપને બેઠકો મળશે, આ સાથે જ આજે ભાજપને 105 બેઠકથી લીડ મળી છે। તો જે રીતે અમિત શાહ 150+ની વાત કરી હતી, પરંતુ તે ક્યાંક ને ક્યાંક નથી મળી, પરંતુ ભાજપમાં તો પરંતુ ભાજપને 105ની સાથે બેઠકમાં ભાજપની જીત થઈ છે। તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જેવી રીતે કાર્યકરો અને જનમેદની ઉમટી છે અમિત શાહને સ્વાગત માટે, સાથે જ તેના કારણે અમિત શાહને ગાડી ત્યાં જ મૂકી અને ચાલતા અંદર જવાની ફરજ પડી છે, સાથે જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। અમિત શાહ જે રીતે ભીડ વચ્ચે ફસાઈ ચૂક્યા છે, આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં પોલીસના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા છે, સાથે જ તમામે તમામ તેમના કાર્યકરો તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા છે। જે રીતે ભાજપની સરકાર હાલ વધુ એક વખત ગુજરાતમાં પોતાનો ભગવો લહેરાવી ચૂકી છે, વધુ 5 વર્ષ હવે ભાજપની સરકાર ગુજરાત પર સત્તામાં આવીને ગુજરાત પર રાજ કરશે। તો જે રીતે 22 વર્ષ પૂરા કર્યા બાદ વધુ 5 વર્ષ એટલે કે કુલ 27 વર્ષનો કાર્યકાળ ભાજપના નામે ગુજરાતમાં લખાઈ ચૂક્યો છે, ત્યારે અમિત શાહ દિલ્હીની
ભાજપની કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો તેમને લેવા તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. તો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે, સાફ દેખાઈ રહ્યું છે ગુજરાતમાં ભાજપની સરકાર આવી રહી છે, જેને લઈને જશ્નનો માહોલ ભાજપના કાર્યાલયો પર જોવા મળી રહ્યો છે. હાલ અમિત શાહ પહોંચી ચૂક્યા છે દિલ્હી ખાતેના તેમના કાર્યાલય પર, જ્યાં કાર્યકરો સાથે મોટી જનમેદની પણ ઉમટી પડી છે. તમામ કાર્યકરો એકઠા થયા છે, અમિત શાહનું અભિવાદન કરી રહ્યા છે અને અમિત શાહ કાર્યાલય ખાતે જઈ રહ્યા છે. તો તેમના માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જનમેદની અને ભીડના કારણે અમિત શાહે ગાડી છોડીને ચાલીને જવાની ફરજ પડી રહી છે. આપને જણાવીએ કે અમિત શાહે 150+ આશાવાદ વ્યક્ત તો કર્યો હતો, તેમણે પૂરતો વિશ્વાસ કાર્યકરોમાં જગાવ્યો હતો કે 149 પણ નહીં ચાલે, 150 સીટ સાથે જ ભાજપની સરકાર બનશે. પણ હાલ તેઓ સંતુષ્ટ છે કે ભાજપની સરકાર બની રહી છે, કોંગ્રેસનું નવસર્જન થતું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં. ત્યારે જરૂરથી હાલનો માહોલ જોતા કહી શકાય કે ભાજપ માટે કાંટાની ટક્કર તો હતી જ, ચિંતાનો વિષય હતો કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સભાઓ. ત્યારે 150 ટાર્ગેટ કાર્યકરોને આપવામાં આવેલો, પરંતુ અમિત શાહ જરૂરથી જાણતા હતા કે 150 ટાર્ગેટ સામે ભાજપ કદાચ 100 કે 110 સીટ સાથે સરકાર બનાવી શકશે. તો કાર્યકરોમાં ઉત્સાહ માટે 150 ટાર્ગેટ અપાયો હતો. આ અમિત શાહે જ પોતાના ભાષણમાં કહેલું કે 149 સીટ સાથે કોઈ પણ કાર્યકર ખુશી નહીં મનાવે. પણ હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, ઉજવણી થઈ રહી છે, મોટા પાયે ફૂલોથી અભિવાદન થઈ રહ્યું છે અમિત શાહનું, અને અમિત શાહ ખુશ પણ છે. ભલે અત્યારે હાલ 105 સીટો દેખાઈ રહી છે ભાજપની. તો હાલ આપ જે જોઈ રહ્યા છો દ્રશ્યો માત્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આપને દેખાડી રહ્યા છીએ પળે પળની ખબર, જેમાં હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેમાં એક છે સુરત, જ્યાં જશ્નનો માહોલ ભાજપમાં છવાયેલો છે. તો બીજી તરફ દિલ્હીમાં પણ કાર્યકરોની ભીડ ઉમટી પડી છે, અમિત શાહનો ફૂલોના વરસાદ સાથે અભિવાદન કરવામાં આવી રહ્યું છે. જે બિલકુલ જણાવી દઈએ કે દર્શક મિત્રો, જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એક તરફ સુરતમાં જશ્નનો માહોલ છે બીજેપીની જીતના કારણે, તો બીજી તરફ દિલ્હીમાં પણ જશ્નનો માહોલ છવાઈ ગયો છે. દિલ્હીમાં અમિત શાહ પોતાના ભાજપના કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે, સાથે જ ભાજપના કાર્યકરો પણ જોડાયા છે. તેમનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે જ ભગવો લહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં એટલી મોટી જનમેદની ઉમટી હતી, જેના કારણે અમિત શાહને પોતાની ગાડીમાંથી ઉતરીને ચાલતા જવાની ફરજ પડી હતી. જી હા, તો જણાવી દઈએ કે જે રીતે કહી શકાય કે ચેન્નાઈથી લઈ મુંબઈ હોય કે ગુજરાત હોય કે પછી દિલ્હી, ચેન્નાઈથી લઈ દિલ્હી સુધી સમગ્ર જગ્યાએ, તમામે તમામ જગ્યાઓ પર આજે ભાજપના કાર્યકરો તેમજ દિગ્ગજ નેતાઓ જશ્નનો માહોલ મનાવી રહ્યા છે. તો જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, બીજેપીના કાર્યકરો તેમજ સામાન્ય જનતા પણ રસ્તા રોડ પર એટલા ઉતરી પડ્યા છે જશ્નનો માહોલ મનાવવા માટે કે લોકોને સમસ્યા ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, રસ્તા રોડ રસ્તા પર સામાન્ય જનતા ઉતરી પડી છે, જનમેદની ઉમટી પડી છે. સાથે જ ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ત્યારે બિલકુલ એક દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સુરતના દ્રશ્યો છે, બીજી તરફ આપ જોઈ રહ્યા છો દિલ્હીના છે. સુરતથી થઈ દિલ્હી સુધી તમામે તમામ જગ્યાએ, ગુજરાતનું ગાંધીનગર હોય કે દિલ્હીનું ગાંધીનગર, તમામે તમામ જગ્યા પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. તમામે તમામ જનતા, સામાન્ય જનતાથી લઈ ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને મોદીના, ભાજપની વાત કરી રહ્યા છે, મોદી મોદીના નારા લાગી રહ્યા છે. સાથે જ ભાજપના સરકાર આવવાની પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો જણાવી દઈએ કે આજે ગુજરાત અને હિમાચલ બંને જગ્યા પર ભાજપની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું, ત્યારે હિમાચલમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. હિમાચલમાં ભાજપને 41 સીટો સાથે જીત મળી છે, તો કોંગ્રેસની માત્ર 24 સીટો હિમાચલમાં જોવા મળી હતી. તો આ સાથે જ
હિમાચલના સીએમ વીરભદ્રસિંહ પણ લીડથી જીત મેળવી છે. તો જણાવી દઈએ કે જે રીતે હિમાચલની વાત કરવામાં આવે, હિમાચલમાં પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. ફરી એકવાર હિમાચલમાં પણ કમળ ખીલ્યું છે. તો ગુજરાતની વાત કરવામાં આવે તો સતત છઠ્ઠી વાર ગુજરાતમાં ભાજપનું કમળ ખીલ્યું છે. 22 વર્ષ તો ગુજરાત પર રાજ કર્યા બાદ વધુ 5 વર્ષ મોદી સરકાર ગુજરાતમાં રાજ કરશે. તો કુલ 27 વર્ષ સુધી તેમની તો આ સાથે જ જણાવી દઈએ કે જે રીતે પરિણામ સામે આવી રહ્યા છે, ભાજપને 96 સીટો મળી છે, સાથે જ કોંગ્રેસને 74 સીટોનું લક્ષ્યાંક પ્રાપ્ત થયું છે. સાથે જ આધાર જે અપક્ષ ગણી શકાય તેવી 6 બેઠકો સામે આવી છે. ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ ભાજપને 96 સીટો મળી છે. 96 સીટોથી ભાજપ આગળ છે, જેના કારણે વધુ એક વખત ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ભાજપનું કમળ ખીલ્યું છે. અને જનતામાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપની લાગણી રહેલી હતી તે બહાર નીકળી આવી છે. ભલે નોટબંધી હોય, જીએસટી હોય, ત્યારે લોકોએ વિરોધ કર્યો હોય ભાજપનો, કે પછી આંદોલન વખતે વિરોધ કર્યો હોય, પરંતુ જ્યારે પરિણામની વાત આવે, જ્યારે વોટ આપવાની વાત આવે, ત્યારે માત્ર ને માત્ર ભાજપ જ યાદ આવે છે જનતાને, તેવું કહી શકાય. ફરી એકવાર ગુજરાતમાં ભાજપની જનતાએ ભાજપને જ લાવી છે અને વધુ એક વખત ભાજપને તક આપી છે. તો આ સાથે જ ભાજપ હવે પોતાનો વિકાસ બતાવે છે તે જોવું રહ્યું. તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કમલમ ખાતે તમામ કાર્યાલયો ખાતે ભાજપ જીત મનાવી રહી છે, જીતનો જશ્ન મનાવી રહી છે, કારણ કે ગુજરાતમાં ભાજપ ફરી આવી રહ્યું છે. તો હાલ હિમાચલ પ્રદેશમાં પણ ભાજપ જીતતું નજરે પડી રહ્યું છે, ભાજપ સરકાર બનાવી રહી છે ગુજરાતમાં. તો હિમાચલ પ્રદેશમાં પણ उसके लिए मैं हमारे राणा साहब को, जो वहाँ के कांग्रेस के उम्मीदवार थे, उनको बधाई देता हूँ. सर प्रेम कुमार धूमल पीछे चल रहे हैं. ओके ओके, यही है, यही चल रहा है. सर आपका जो इस बार का मार्जिन है वो काफी कम हो गया है. आप 28,000 वोटों से रोडू से जीते थे, 20,000 वोटों से आप शिमला ग्रामीण से जीते हैं 2012 में, लेकिन इस बार आपकी जीत जो अर्की से 6,000 की हुई है, इसके पीछे क्या रीजन मानते हैं? क्या वहाँ कम्पिटिशन बढ़ गया था क्या? नई जगह थी, मैंने छाँच कर नहीं की. मैं चाहता था कि जो क्षेत्र काफ़ी अरसे से जहाँ कांग्रेस जीत नहीं जीती है, उस क्षेत्र से मैं चुनाव लड़ूँ. ऐसे अर्की जो है वो कोई आसान नहीं है, फिर भी मैंने उसको छाँटा. સાથે આગળ છે તો કોંગ્રેસ 24 બેઠકો સાથે આગળ છે. હિમાચલ પ્રદેશની જ વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં વીરભદ્રસિંહ ધુમલ, જેઓ હાલના સીએમ છે, તેઓ ત્રીજી વખત સીએમ બની શકે તેવી શક્યતાઓ હતી, પરંતુ જ્યારે ભાજપ સરકાર બનાવતી નજરે પડી રહી છે, બીજી તરફ ધુમલ તેમના વિસ્તારમાં હારતા નજરે પડી રહ્યા છે. તો બની શકે છે, પૂરતી શક્યતા છે કે હાલ જયરામ સીએમ બને હિમાચલ પ્રદેશના. આપને જણાવી કે ધુમલ જો તેમના વિસ્તારમાં જીતે તો તેઓ ત્રીજી વખત સીએમ બનશે, તે સાથે તેઓ હેટ્રિક કરશે. ધુમલ ઉપર પૂરતો ભરોસો મૂકવામાં આવ્યો હતો ભાજપ દ્વારા. આ દિગ્ગજ નેતાનો વિકલ્પ હિમાચલ પ્રદેશને મળ્યો નહોતો. તો હિમાચલ પ્રદેશની જ વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં પણ હાલ તો ભાજપ સરકાર બનાવતી નજરે પડી રહી છે, કોંગ્રેસ પાછળ ચાલી રહી છે.
ધુમલની આશાઓ હતી કે તેઓ સીએમ બને અને જો તેઓ સીએમ બને તો ત્રીજી વખત તેઓ હેટ્રિક કરવા જઈતો રહ્યા હતા, પરંતુ હાલ ધુમલ તેમના વિસ્તારમાં હાર તરફ આગળ વધી રહ્યા છે, તો ધુમલ સીએમ બની શકે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી બની ગઈ છે. બીજી તરફ જાણવા મળી રહી છે વિગતો કે અમિત શાહે જયરામ ઠાકુરને મળવા બોલાવ્યા છે. હવે આ મુલાકાત સંકેત આપી રહી છે કે તેઓ સીએમ બની શકે છે હિમાચલ પ્રદેશના. તો હિમાચલ પ્રદેશના ઉમેદવાર જાહેર નથી કર્યા ઓફિશિયલી ભાજપે, પરંતુ પૂરતી શક્યતાઓ છે કે જો અમિત શાહે આ રીતે મળવા બોલાવ્યા હોય જયરામ ઠાકુરને, તો સંકેત છે કે હિમાચલ પ્રદેશના આગામી સીએમ તેઓ બની શકે. તો હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં ડેપ્યુટી સીએમ જે છે કેશવ પ્રસાદ, હિમાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ ગળામાં ફૂલમાળાઓ સાથે ખુશી મનાવતા જોઈ શકાય છે. કેશવ પ્રસાદજી ખુશી મનાવી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ભાજપના તમામ નેતાઓ, તમામ કાર્યકરો, પાયાના કાર્યકરોથી લઈને દિગ્ગજ નેતાઓ ખુશ છે. બબ્બે રાજ્યોમાં તેમની સરકાર બનવા જઈ રહી છે. ફરી એકવાર તેઓ કોંગ્રેસને જવાબ આપી રહ્યા છે. હાલ તો સરકાર બનાવવા જઈ રહ્યું છે, ભાજપ બંને રાજ્યોમાં આગળ છે, તો પૂરા ભારતમાં, ભારતના તમામે તમામ સ્થળો પર ભાજપના દિગ્ગજ નેતાઓ કાર્યકરો ખુશી મનાવી રહ્યા છે. તો ઉત્તર પ્રદેશમાં પણ જશ્નનો માહોલ છે. આપણે યાદ કરાવીએ કે ગુજરાત ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ પણ આવ્યા હતા. વિજય રૂપાણીએ કહેલું કે તમામ દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવશે, ત્યારે યોગી આદિત્યનાથ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા. તો હાલ ઉત્તર પ્રદેશમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી સીએમ જે છે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ઉજવણી કરી રહ્યા છે જીતની. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેમાં કમળ ખીલી રહ્યું છે ઓછા માર્જિનથી, પરંતુ ભાજપ ફરી વખત સત્તામાં છે. ફરી વખત ભાજપે પોતાનો તાજ પોતાના શિર ઉપર ગોઠવ્યો છે, ફરીથી તાજને હાંસિલ કર્યો છે. જનતાનો પ્રેમ તો કહી જ શકાય, તે સાથે જ કહી શકાય કે ભાજપ જે રીતે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંનેમાં જીતી રહ્યું છે, તો આગામી જે પણ સંસદ છે, આગામી જે પણ સમય છે, તેમાં ફરી વિકાસની જાત જાતની નીતિઓ મોદી લઈને આવી શકે તેવી પૂરી શક્યતાઓ છે. કારણ કે આ જીત બતાડી રહ્યું છે કે ડિમોનિટાઇઝેશન એટલે કે નોટબંધી, જીએસટી સામે જનતાનો આક્રોશ નથી, આક્રોશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે છે. તો આપણે એ પણ યાદ કરાવીએ કે ખેડૂતો માટે પણ ઘણી જાતની નીતિઓ છેલ્લે તેમણે એલાન કરી હતી, તો કૃષિની જે નીતિઓ છે તે પણ સફળ કહી શકાય. તો અનામતને જે રીતે જડબાતોડ જવાબ આપેલો ભાજપની સરકારે, કહી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પટેલો પણ તેમની તરફેણમાં છે. એક તરફ પટેલ જે મોટી તાદાદમાં બિઝનેસમેન છે, વેપારીઓ છે, તેમની સારી નીતિઓના કારણે વેપાર આગળ વધી રહ્યો છે. તો તમામ સ્થળો પર ઉજવણીનો માહોલ આપ જોઈ શકો છો. આ ઉજવણી તમામ નીતિઓની છે, વિકાસની છે તેવું ભાજપ જણાવી રહ્યું છે. ભાજપ કહી રહ્યું છે કે વિકાસ જીતી રહ્યો છે. તો આપણે દ્રશ્યોમાં સાફ જણાઈ આવે છે, સાફ જોઈ શકો છો આપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે. આખા ભારતમાં ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી લઈને લખનઉ સુધી, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને યુપી સહિત દરેક સ્થળે ભાજપના દરેક કાર્યાલયોમાં ઢોલ, નગારા, ફટાકડા સાથે, ફૂલો સાથે ઉજવણી થઈ રહી છે. નૃત્ય સાથે તમામ કાર્યકરો ખુશ છે, પોતાની ખુશીઓને ઉજવી રહ્યા છે, મોં મીઠા કરી રહ્યા છે, મીઠાઈ સાથે, ઢોલ, નગારા સાથે નાચી રહ્યા છે અને તેઓ ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતમાં ભાજપના દરેક કાર્યાલયમાં. જી બિલકુલ કિંજલ, જે રીતે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો દર્શક મિત્રો, આ સુરતના છે. સુરતમાં મહિલા કાર્યકરો પણ રસ્તા પર ઉતરી આવી હતી જ્યારે ભાજપની જીતની તેમને જાણ થઈ હતી. તો સાથે જ મહિલાઓ ઢોલ વગાડતી પણ નજરે પડી રહી છે, સાથે જ કેટલીક જગ્યાએ નાચગાન અને હા, ગુજરાતનું ફેવરેટ ગરબા કરતી પણ નજરે પડી હતી.
तो जी रीते टीवी स्क्रीन पर आप दृश्यों में जोई शको छो कि महिला कार्यकरो पण गुजरात में भाजपनी जीतनो जश्न मनावा रस्ता उपर उतरी पड़ी हती, साथे ज पुरुषोए फटाकड़ा फोड़ी अने जीतने आवकारी हती। तो केटलीक जग्याए तो लोको द्वारा मो मीठू करवानी घटना सामे आवी हती, साथे ज बिल्कुल जी रीते आप दृश्य में जोई रहा छो सूरत ना दृश्य, जो सूरत होय के लखनऊ होय अमदावाद होय के चेन्नई दिल्ली यूपी तमामे तमाम जग्याए भाजप पोतानी जश्ननी जीतो मनावी रही छे। अगर बात करें तो वधु एक महत्वना समाचार सामे आवी रह्या छे, जणावी दईए कि नरेन्द्र मोदी ट्वीट करी तमामे तमाम गुजरातनी बैठको पर जीतनार तमामे तमाम नेताओने अभिवादन आप्युं छे, अभिनंदन जणाव्युं छे, साथे जो भाजपनी सरकार बनता क्यांक ने क्यांक नरेन्द्र मोदीमां पण खुशीनो माहोल जोवा मळ्यो हतो। नरेन्द्र मोदीए पण तमामे तमाम नेताओने शुभकामनाओ पाठवी छे, साथे ज मोदीए ट्वीटमां कोंग्रेसनी हार पर लख्युं छे अधर्मनी हार थई छे। तो जणावी दईए कि जे रीते सतत भाजप अने कोंग्रेस एकबीजा पर आक्षेप प्रत्याक्षेप करवानुं कोई पण समय नथी चूकता, जे रीते अध्यक्ष पद ग्रहण करती वक्ते राहुल गांधी भाजप सरकार पर प्रहार कर्या हता, तेवी ज रीते आजे पण नरेन्द्र मोदीए कोंग्रेस सरकार पर प्रहारो कर्या छे। कोंग्रेसनी हार पर मोदीए कह्युं छे के अधर्मनी हार थई छे। तो पीएम मोदीए ट्वीट करी जे जे नेताओ जीत्या छे तेमने अभिवादन पाठव्युं छे, तेमने अभिनंदन कह्युं छे, साथे ज कोंग्रेसनी हार पर अधर्मनी हार थई छे तेवुं नरेन्द्र मोदीए ट्वीट करी जणाव्युं छे। तो जणावी दईए कि जे रीते कोंग्रेस अने भाजप એકબીજાના કટ્ટર માનવામાં આવે છે, કોઈ પણ ખુશીનો માહોલ હોય કે ગમનો માહોલ, આ બંને પાર્ટી એકબીજાને છોડતી નથી, એક બંને પર પ્રહારો કરવાનું, આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાનું છોડતી નથી, ત્યારે વધુ એક વખત નરેન્દ્ર મોદી ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે અધર્મની હાર થઈ છે, તો સાથે જ જીત્યો વિકાસ જીત્યું ગુજરાત પણ કહ્યું છે, કોંગ્રેસની હાર અધર્મીની હાર તેવું પણ તેમણે કહ્યું છે। આ તમામે તમામ ટ્વીટ નરેન્દ્ર મોદીએ કરી છે અને નરેન્દ્ર મોદીએ તેમના જે જે નેતાઓ ભાજપ તરફથી ઊભા હતા ગુજરાતમાં અને જીત મેળવી છે તેમને શુભકામનાઓ પાઠવી છે। તો જે રીતે જણાવી દઈએ ગુજરાતના સીએમ વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ઊભા હતા, તેમની જીત થઈ છે, તો બીજી તરફ મહેસાણાથી ડેપ્યુટી સીએમ નીતિન પટેલની પણ જીત થઈ છે, સાથે જ ભાવનગર પશ્ચિમથી ઊભેલા જીતુ વાઘાણીની પણ જીત થઈ છે। જી બિલકુલ, જે રીતે નરેન્દ્ર મોદી ટ્વીટ કરી શુભકામનાઓ પોતાના નેતાઓને પાઠવી છે, સાથે જ નરેન્દ્ર મોદી આ વખતે પણ કોંગ્રેસ પર પ્રહાર કરવાનું ચૂક્યા નથી કિંજલ। જી, મોદી દરેક ભાષણમાં કોંગ્રેસને અધર્મ જ ગણાવતું હતું અને આજે જ્યારે તેઓ જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેઓ ન જ ચૂકે, કારણ કે મોદી પ્રખ્યાત છે દરેક પરિસ્થિતિને પોતાની તરફ વાળવા માટે, દરેક પરિસ્થિતિમાં કટાક્ષ કરવા માટે। તો આ પરિસ્થિતિમાં તે ન જ ચૂકે, પોતાના કાર્યકરોને પોતાના નેતાઓને અભિનંદન સાથે તેમણે પ્રહાર કરી જ દીધો કે અધર્મની હાર થઈ છે। જી બિલકુલ કિંજલ, તો જે રીતે રાહુલ ગાંધીએ પણ પોતાના અધ્યક્ષ પદ ગ્રહણ કરતી વખતે પોતાના શપથ વખતે પણ જ્યારે ભાજપ પર પ્રહાર કરવાનું ન ચૂક્યા હતા, ત્યારે આજે જ્યારે જશ્નનો માહોલ છે, ભાજપની જીત થઈ છે ગુજરાતમાં, વધુ એક વખત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, 22 વર્ષ તો ગુજરાત પર રાજ કર્યું જ, ત્યારે હવે વધુ એક વખત એટલે કે કુલ 27 વર્ષ સુધી ભાજપનો ભગવો ગુજરાત પર લહેરાઈ ચૂક્યો છે અને આગામી 5 વર્ષ સુધી પણ ગુજરાત પર રાજ કરશે, ત્યારે કહી શકાય કે નરેન્દ્ર મોદી ટ્વીટ કરીને તેમના નેતાઓને શુભકામનાઓ પાઠવી છે, સાથે જ કિંજલ કહી શકાય કે જે જે તેમના માનીતા નેતાઓ છે, નરેન્દ્ર મોદીને લાગે છે કે આ નેતા જનતાને સફળ કરી શકશે, ક્યાંક ને ક્યાંક જનતામાં પોતાનું માહોલ ઊભો કરી શકશે, જનતાની બાજુ લઈ શકશે, વિકાસ કરી શકશે, જે ભાજપનો મુદ્દો પહેલાથી રહ્યો છે વિકાસ। હા જી હા દર્શક મિત્રો, તો જે રીતે વિકાસની વાત કરવામાં આવે, ભાજપ સૌથી વધુ વિકાસના મુદ્દાને વળગેલી રહે છે, ત્યારે નરેન્દ્ર મોદીના માનીતા એવા તમામે તમામ નેતાએ જીત મેળવી છે કિંજલ। જેવું કહી તો શકાય કે નરેન્દ્ર મોદીના માનીતા નેતાઓએ જીત મેળવી શકે છે, તો તેની સામે દિગ્ગજ નેતાઓ હાર્યા પણ છે।
તો બીજી તરફ એમ પણ કહી શકાય કે વિકાસ એક મુદ્દો જરૂર છે, પણ અમદાવાદના ગાંધીનગર ખાતેથી કમલમ ખાતેથી આ વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે, જે રીતે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો, અમદાવાદના કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ ભારતીય જનતા પાર્ટીની કમલમ ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામે તમામ કાર્યકરો ત્યાં ઉપસ્થિત થયા છે, ભાજપના કાર્યકરો. આ ઉપરાંત આતશબાજી કરવામાં આવી રહી છે, ફટાકડા ફોડી અને જશ્નનો માહોલ ઊભો કરવામાં આવે છે, જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. સાથે જ એકબીજાને મો મીઠું કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે ગાંધીનગરમાં આવેલા ભાજપના કાર્યાલય કમલમ ખાતે ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. ટીવી સ્ક્રીન પર આપ દર્શક મિત્રો જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તમામે તમામ ગાંધીનગરના કમલમ ખાતેના છે. તો જે રીતે ભાજપને પોતાની જીત નિશ્ચિત લાગી રહી હતી, તેના કારણે તેમણે ગત રાત્રિથી જ કમલમને શણગારવાનું શરૂ કરી દીધું હતું. લાઇટો હોય કે મોટા બેનરો પોસ્ટરોથી તેને શણગારી દીધું હતું. સાથે જ ત્યાં તડામાર તૈયારીઓને કાલે રાત્રે જ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. જે રીતે ભાજપ 150+ની વાત કરી રહી હતી તે તો શક્ય ન બન્યું, પરંતુ ભાજપની જીત શક્ય બની છે. જે રીતે ભાજપને વિશ્વાસ હતો પોતાની ટીમ પર, પોતાની પાર્ટી પર, ત્યારે વધુ એક વખત ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે અને તમામે તમામ કાર્યકરો હાલ જશ્ન મનાવી રહ્યા છે. તો દિલ્હીમાં પણ કેટલીક જગ્યાએ ભાજપનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે. અમિત શાહ દિલ્હીના કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા હતા અને ત્યાં પણ તેમના કાર્યકરો તેમનું સ્વાગત કરવા માટે પહોંચી ચૂક્યા હતા અને તો જણાવી દઈએ કે સુરત હોય, અમદાવાદ હોય, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ કે પછી યુપી અને હિમાચલમાં પણ તમામે તમામ જગ્યા પર હાલ ભાજપના કાર્યકરો જશ્નના મૂડમાં જોવા મળી રહ્યા છે તમામે તમામ જગ્યા પર. તો આ સાથે જ વીરભદ્રસિંહની પ્રતિક્રિયા સામે આવી રહી છે, નજર કરીએ તેના પર. और बीजेपी के जो पार्टी अध्यक्ष है, लाइव कटा हुआ ना, लाइव ट्रेन ये पार्टी अध्यक्ष तो ट्रेन नहीं करे वो बीजेपी. તો આ સાથે જ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા સામે આવી છે, સીધા જઈશું તે તરફ. બીજેપી ઓન્લી ધે સ્પોક અબાઉટ નેહરુ ગાંધી મિલી હું સ્વાદ ઓન્લી સસ્તીસ. And even he alleged, they alleged that particularly the party BJP is BJP has given this Gujarat model, and that model has brought the development. This time also, if you give, we will develop, they are telling. They forgot all that and they concentrated only on Hindu, Muslim, Pakistan, India, and attacking the former Prime Minister, former Vice President, former Vice Chief of the Army. Such things he took so that emotionally people can vote for him. And he also said, I am a Gujarati, I am a son of Gujarati. These things were not necessary for a prime minister. He is a prime minister of the country. He should not say that I am a Gujarati, you must vote for Gujarati, or Gujarat people, if they want to survive in the entire country and world, Modi is required. So such things they spread it. So that's why in emotion even 1% works. That is enough for them to win the election. So he did the same thing. ગુજરાત અને હિમાચલ બંને જગ્યાએ ભાજપની જીત થઈ છે. તમામે તમામ રાજકીય પક્ષો, રાજકીય નેતાની પ્રતિક્રિયા સતત સામે આવતી જોવા મળી રહી છે. તમામે તમામ રાજકીય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. જે રીતે
બંને રાજ્યોમાં ભાજપનો ભગો લહેરાઈ ચૂક્યો છે. સાથે જ સુશીલ મોદી જે બિહારના ડેપ્યુટી સીએમ છે તેમની પ્રતિક્રિયા સામે આવી હતી. સાથે જ શશી થરૂર, યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે, કમલમ નાથમ, ગિરિરાજસિંહ, તમામે તમામ વ્યક્તિઓએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભકામનાઓ પાઠવી છે. તો જે રીતે આપ જોઈ રહ્યા છો તમામે તમામ જગ્યાએ, અમદાવાદથી લઈ ચેન્નઈ, દિલ્હી સુધી, યુપી, હિમાચલ સુધી તમામે તમામ જગ્યાએ ભાજપના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. એ મીઠાઈથી એકબીજાના મોહ મીઠા કરાવી રહ્યા છે, તો ફટાકડા ફોડીને આતશબાજી કરી રહ્યા છે. તો આ સાથે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી રહી છે. સીધા જઈશું તે તરફ. एमएससी कलेक्टर उनको मेमोरेंडम सबमिट करूंगा और कहूंगा कि यहां पर सड़कें क्यों नहीं है, वो सड़कें बनाना चालू करो. साथ साथ मैं मानता हूं वड़गाम के साथ साथ गुजरात की 6.5 करोड़ जनता में जितने भी वंचित वर्ग है, जितने भी शोषित तबके हैं, उन सभी की आवाज गुजरात की असेंबली में बुलंद करूंगा. बीजेपी की जीतों कैसे देखते हो हार्दिक पटेल का? बीजेपी की जीत इस देश के लिए बहुत अनफॉर्चुनेट है और उम्मीद करते हैं कि यही लड़ाई इतनी तगड़ी होगी आने वाले दिनों में कि 2019 में उनको घर बिठाएंगे. सर पाटीदार वेक्टर फेल हो गया, पाटीदार वेक्टर फेल हो गया, महिला में पाटीदार वेक्टर फेल हो गया. सर पाटीदार वेक्टर एक बार सर पाटीदार वेक्टर जो है वो फेल हो गया, उसमें क्या कह रहे हैं? बिल्कुल फेल नहीं हुआ, पटेल से लड़ाई और भी चालू है, इंडिया मिलकर लड़ेंगे. ओके थैंक यू. બિલકુલ જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. જિગ્નેશ મેવાણીએ ગામડામાં રસ્તા કેમ નથી, રોડ નથી બન્યા, પાણીની સુવિધા નથી, તમામે તમામ પ્રશ્નો પર ગત સરકાર પર મુદ્દા ઉઠાવ્યા છે. સાથે જ જણાવી દઈએ કે વડગામમાં અપક્ષમાંથી ઉમેદવારી કરનાર જિગ્નેશ મેવાણીની આજે જીત થઈ છે. આ સાથે જ જિગ્નેશ મેવાણી તમામે તમામ સરકાર પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ આવનાર 5 વર્ષમાં હવે તેઓ પણ સત્તા પર છે ત્યારે જોવું રહેશે કે તેઓ કેટલો વિકાસ કરી શકે છે. તો આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીની ટ્વીટ સામે આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના તમામે તમામ ભાજપના નેતાઓનું જે પોતાના બેઠક પરથી જીત્યા છે તેમને અભિવાદન કર્યું છે, સાથે જ શુભકામનાઓ પાઠવી છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અધર્મની નીતિ હતી, વંશવાદની નીતિ હતી, તે તમામે તમામની આગળ વિકાસનું જીત થઈ છે. તો આ સાથે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જિગ્નેશ મેવાણી જે રીતે રેલી યોજી હતી. જિગ્નેશ મેવાણીએ તમામે તમામ વડગામ જઈ જ્યાંથી તેણે દાવેદારી નોંધાવી હતી, અપક્ષમાંથી જિગ્નેશ મેવાણીએ દાવેદારી નોંધાવી હતી, ત્યાં તેની જીત થઈ છે. જણાવી દઈએ કે દલિત નેતા તરીકે ઉભરી આવેલા આંદોલનકારી નેતા જિગ્નેશ મેવાણી જે અંત સમય સુધી કહી રહ્યા હતા કે અમે સરકાર સાથે નહીં જોડાઈએ, અમે સત્તામાં નહીં આવીએ, અમે માત્ર અમારું કામ આંદોલનકારીનું છે અને અમે આંદોલન કરવા માટે જ આગળ આવ્યા છીએ, પરંતુ છેલ્લે સરકારનો સાથ, સરકારનો હાથ પકડી સત્તામાં બેસી જનાર જિગ્નેશ મેવાણી આજે જશ્ન મનાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, અપક્ષમાંથી દાવેદારી નોંધાવનાર જિગ્નેશ મેવાણી વડગામમાંથી અપક્ષમાંથી ઊભા રહ્યા હતા ત્યારે આજે તેમની જીત થઈ છે. અને સરકાર સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે કે ગામડાઓમાં રસ્તા જેવી સામાન્ય સુવિધા નથી, પાણીની પૂરતી સુવિધા નથી, ખેતીના પાણીની સુવિધા નથી, આ તમામે તમામ પ્રશ્નો પર સરકાર સામે સવાલો કર્યા છે. તો હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીત જોવા મળી રહી છે. ભાજપ પોતાની સરકાર બનાવતી નજરે પડી રહી છે. આ મામલે ગુજરાત સહિત તમામ રાજ્યો, ભારતના તમામ રાજ્યોમાં જશ્નનો માહોલ તો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ પણ ટ્વીટ કરી એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. તો પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા તમામ જીતનાર ઉમેદવારોને, તમામ નેતાઓને, કાર્યકરોને અભિનંદન આપતા મોદી પોતાના સ્વભાવ પ્રમાણે કટાક્ષ પણ કર્યો હતો કે કોંગ્રેસની હાર અધર્મની હાર છે. જેવી રીતે મોદીએ કટાક્ષ કરવાની એક પણ તક ચૂકતા નથી, અત્યારે પણ મોદીએ કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસની હાર અધર્મની હાર છે. તો બીજી તરફ શાહ કહી રહ્યા છે, અમિત શાહ, ભાજપના ચાણક્ય, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કહી રહ્યા છે કે વંશવાદ અને જાતિવાદ વચ્ચે મોદીના વિકાસની જીત છે.
તો હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાગો લહેરાતો નજરે પડી રહ્યો છે, કમર ખીલી રહ્યું છે. મોદીએ જે રીતે પોતાના ભાષણોમાં કહેલું કે કોંગ્રેસ એટલો કાદવ એકઠો કરી રાખ્યો છે કે કમર ખીલવું જ રહ્યું, ક્યાંક ને ક્યાંક તેમનો વિશ્વાસ કામ તો કરી જ રહ્યો છે. અને આમ પણ જોવા જઈએ તો ગુજરાત એ ભાજપ માટે ગઢ છે. ગુજરાતનું મોડેલ રજૂ કરીને ચૂંટણી કેન્દ્રમાં જીતી જનાર ભાજપ સરકાર માટે ગુજરાત ગુમાવવું એ પ્રાણ પ્રતિષ્ઠાનો સવાલ હતો. તો હાલ ગુજરાત તેમના હાથમાં છે એટલે ભાજપે ફરી ઊંડો શ્વાસ લીધો છે અને ખુશી અને જશ્ન મનાવી રહ્યા છે. નૃત્ય સાથે, ઢોલ નગારા સાથે, ફટાકડાઓ સાથે, મીઠાઈ સાથે તમામ કાર્યકરો, સ્થાનિક કાર્યકરોથી લઈને દિગ્ગજ નેતાઓ સુધી તમામ લોકો જશ્ન મનાવી રહ્યા છે, મોં મીઠું કરી રહ્યા છે, ફટાકડાઓ ફોડી